સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 55મો વેબિનાર છે. આજના વક્તા છે પ્રવીણગીરી ગોસ્વામી સાહેબ, જે આપણને વિવિધ રોગોમાં ઘરગથ્થુ ઉપચારો વિશે માહિતી આપશે. હું પ્રવીણગીરી ગોસ્વામી સાહેબને વિનંતી કરું કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. શ્રી પ્રવીણગીરી ગોસ્વામી સાહેબ. આપણો 50મો વેબિનાર શરૂ કરતા પહેલા ભગવાન ધન્વંતરીને યાદ કરીએ. નમામિ ધન્વંતરિ માદિ દેવમ સુરાસુરવર્ધિત પાદ પદ્મમ લોકે જરાલોક ભયભૃતિ નાશમ દાતારમીશમ વિવિધોષધીનામ ન તોહમ કામયે રાજ્યમ ન સ્વર્ગમ ન પુનર્ભવમ કામયે દુઃખ તપાનામ પ્રાણીનામ વાતિનાશનમ. આજના વેબિનારમાં ઉપસ્થિત સૌ વડીલો, વૈદો, મિત્રો, આચાર્યો ને આજે વેબિનાર શરૂ કરતા પહેલા સૌને નમસ્કાર. આમ તો આપણે આજે 55મો વેબિનાર છે. અગાઉના વેબિનારમાં ઘણા જાણકારો, અનુભવીઓ, વૈદો, આપણા આયુર્વેદના નિષ્ણાત ઋષિ મુનિઓ જેવા તુલ્ય એ બહુ જ આપણે લાભ લીધો છે. આજે મારા નાના એવા થી મારી જે જાણકારી, મારી વૃદ્ધિ પ્રમાણે હું આપ સૌને થોડીક જાણકારી આપીશ. આમ તો આયુર્વેદ એ ઔષધિ કે રોગ મટાડવાનો ગ્રંથ નથી, પરંતુ આયુર્વેદ એ જીવન જીવવાની કળા, જીવન જીવવાનું માર્ગદર્શન આપતો ગ્રંથ છે. જીવન કેમ જીવવું કે જેથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સુધીનું જેમાં જ્ઞાન મળી રહે એ આપણું આયુર્વેદનું ખાસ તો ચારે ફળ આ શરીર છે. એટલે આ રીતે શરીર એ સાધન, જેને સાધ્ય એ ઈશ્વર પ્રાપ્તિ માટે. જો સાધન સારું હોય, શુદ્ધ હોય અને પવિત્ર ન હોય તો સાધ્ય આવા શરીરમાં જયારે રોગ વ્યાપે ત્યારે રોગ મટાડવા ચાર સાધનો ને અવશ્ય જરૂર પડે. એમાં પહેલું છે આહાર, બીજું છે સમજ, ત્રીજું છે શોધન અને ચોથું છે આચાર. રોજો પાલન કરવામાં આવે તો આપણા હાથમાં છે, પરંતુ તે ચીજ બહાર કાઢવી તે આપણા હાથમાં નથી. એટલે મોંમાં ગમે તે ખોરાક નાખે તો તે બહાર નીકળી શકે નહીં. મોઢામાં ખોરાક એવો નાખવો જોઈએ જેથી નીચે ગતિ કરે, જે જલ્દીથી પચી જાય અને જેમાં અગ્નિ થતો હોય, જે આપણા દેશનો જ હોય, આપણા વિસ્તારનો જ હોય અને જે ઋતુ પ્રમાણે હોય અને તાજો રાંધેલો હોય અને જે જગ્યાએ જે જેમાં પછી વધુ પાણી ન માગે એવો પૂરો ચડેલો હોવો જોઈએ. સમજ માટે સમજ એટલે શરીરના જે દોષો વધ્યા હોય તેને ઓછા કરે અને જે ઓછા હોય તેને વધારે. એટલે કે દુબળાને માણસને જાડો કરે એવા ઔષધો ખાવા અને જાડો હોય તો પાતળા થવાય એવા ઔષધો ખાવા. જેમ કે જાડો માણસ કળથીની દાળ, સાટોળીની ભાજી, મગ, સરસવનું તેલ, કસરત અને ગરમ પાણીમાં મધ, લીંબુ નાખી એટલાનું સેવન કરે તો તે પાતળો થાય. અને પાતળો માણસ દૂધ, ઘી, કોઈ પણ પાક નું સેવન કરે તો જાડો થાય. જે સમન ક્રિયા કહેવાય. શોધન, શોધન એ પંચકર્મની વિધિ મુજબ વમન, વિરેચન, બસની એનીમાં આદિ. એમાં વમન, વમન એટલે ઉલટીથી જે શરીરમાં કફ જામી ગયો તે નીકળી જાય.
ઉલટી કરાવનાર દ્રવ્ય જો હોય તો મિનરલ છે. ઉલટી કરાવવાથી વાયુ કફ પિત્ત બરોડ કોઢ અને કફના વિશેષ રોગનો નાશ થાય છે. પછી આવશે વિરેચન. વિરેચનમાં હરડે જેવું કોઈ ઉત્તમ ઔષધ નથી. જે આપણા વૈદ જાણે જાય મહેન્દ્રસિંહ બાપુએ હરડે વિશે બહુ સારું અને સુંદર એને વર્ણન કરેલું એમ કે જેની માં આ દુનિયામાં કોઈ નથી એની માં હરડે. કોઈ પણ રોગની અંદર જયારે તમને કોઈ દવા કે લાગુ ન પડે, કોઈ રોગ ન પકડાય ત્યારે તમારે હરડેના શરણે જવું. એટલે હરડે એ માં જેવું કામ કરે. હવે હરડે એ ઉત્તમ ઔષધ છે. જો રોજ હરડે નું સેવન કરનારે કોઈ પણ રોગ થતો નથી. વિવેચન થી કફ પિત્ત અને વાયુ એ ત્રણ દોષ દૂર થાય. જે લોકોને પિત્તના રોગ હોય તેને એકમાત્ર ઈલાજ વિરેચન છે. પછી આવશે સ્વેદન. સ્વેદન એટલે પસીનો કાઢવો. પસીનો કાઢવાથી શરીર ગરમીનો સમતોષણ જળાય, લોહીનું પરિભ્રમણ વધે, ચામડીના તમામ છિદ્રો ખુલ્લા થઈ જાય, તાવ કોઢ ગુમડા અને ચામડીના કોઈ પણ રોગ થતા નથી થવાનો સંભવ. પાણીની વરાળ થી આવું મોટું સાધન ક્રિયા એનીમાં બસી છે. ઘણા વેદોનો મત એવો છે કે તમામ રોગોની સારવાર માત્ર એકલા બસ્તી એટલે એની માંથી મટી જાય. બસ્તી બે પ્રકારની, તેલની અને પાણીથી. વાયુવાળા માટે તેલની બસ્તી એનીમાં ફાયદો કરે, જ્યારે બાકીના માટે સહેજ કુકરવાળા પાણીનો એનીમાં લાભદાયક થાય. પણ પાણી માત્ર કેટલી અઢીસે લેવું અને જો તેલ લેવાનું હોય તો તેલથી પાસે લેવું. આમ શોધન ક્રિયાના કડાક તો છે પણ શરીરના દોષો બહાર કાઢવાનો તે એક ઉત્તમ ઈલાજ છે. છેલ્લે આવશે આચાર. આચાર આચાર એ મનુષ્યનો પ્રથમ ધર્મ છે. આચાર એટલે સાચું બોલવું, શુદ્ધ ખાવું, શુદ્ધ વિહાર કરવો, સારા કપડા, શરીર ચોખ્ખું રાખવો, થોડું અને ધીમે બોલવું અને બધા સાથે હળી મળીને રહેવું તે એક છે. ઉપરના ચાર સાધનો યથાયોગ્ય ઉપયોગ થાય તો રોગ પટી જાય. સૈનિક જેમ સરહદની રક્ષા કરે, સારથી જેમ રક્ષણની રક્ષા કરે, તેમ દરેક પાણીએ પોતાના શરીરની આહારનો આચાર સંબંધને શોધન વડે રક્ષા કરવી જોઈએ. બજારમાં મળતા તવાના ફાફડા વગેરે બનાવી બનાવટના બનાવનાર ખાય અને બનાવનારનો પસીનો એની અંદર ભરતો હોય આ બધું ઘણું જોયું હશે એ આચારથી વિરુદ્ધ ગણાય. આ ઉપરથી સ્પષ્ટ જણાશે કે રોગનું કારણ એ વાયરસ નથી પણ આપણો ખોટો આહાર અને વિહાર અને છે. રોગ એ આપણું પોતાનું સ્વરૂપ નથી પણ એ તો બહારથી આવેલી વસ્તુ છે. તે સંઘરવા લાયક ચીજ નથી પણ તેને તો શરીરમાંથી કાઢવી જ રહી. ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારેનું મૂળ શરીર છે. એ રીતે જોતા શરીર એ સાધન છે, જે સાધ્ય એ ઈશ્વર પ્રાપ્તિ છે. સાધન જો સારું શુદ્ધ અને પવિત્ર હોય તો સાધ્ય ક્યાંથી પમાય. આવા શરીરને ટકાવી રાખવા ત્રણ સ્તંભ આહાર બ્રહ્મચર્ય અને નિંદ્રા એ ખાસ જરૂરી છે. ભૂખ લાગે ત્યારે ખાવ એ આહારનો નિયમ છે. સંતાનની જરૂર જણાય ત્યારે વીર્યનો વ્યય કરવો એ બ્રહ્મચર્યનો નિયમ છે. અને રોજ 6 કલાક ઊંઘવું અને સવારના બ્રહ્મતમાં ઉઠવું એ નિંદ્રાનો નિયમ છે. આ રીતે આપણે આયુર્વેદમાં આપણે શરીર સુખી રીતે રાખવું, નિરોગી રાખવા માટેનું વર્ણન કરેલું છે. હવે આહારમાં આપણે જો ગણીએ તો આજે હું તમને બતાવું કે કઠોળ વર્ગનો એક છે મગ, જેને આપણે કહીએ છીએ મગ એ મંગલકારી. દરેક માંગલિક પ્રસંગમાં મગને હંમેશા આપણે આગળ કરીએ છીએ. સુકોલા એટલે આયુર્વેદમાં નિત્ય પથ્ય એટલે રોજ ખાવા જેવા જો કોઈ બી ધાન્ય હોય કઠોળ તો મગ એક જ સ્થાન ધરાવે છે. ચણા તુવેર વાલ વટાણા અડદ મઠ મસૂર એમ તમામ કઠોળ દ્રવ્યોમાં લીલા મગને શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. વર્તમાન કાળમાં
મગનો સાણ હવે બીજાના જે ચોળી ચણા વાલોળ સારી રહે. આજકાલ મગનો ઉપયોગ જેમ જેમ ઘટતો જાય છે
તેમ તેમ ચશ્માઓ વધતા જાય છે, તેમ ચશ્મા ને રોગનું પ્રમાણ વધતું જાય છે. મગ, મગની દાળ, ખીચડી ખાતી વખતે એક વખત પણ મગના પોતરા પોતરા કાઢવા નહીં. મગના પોતરામાં ખૂબ જ સારા ગુણો છે. સિંધાલુણની જેમ સિંધાલુણ ની જેમ મગની પોતરી જાડો સાપ લાવવા માટે ખૂબ જ જરૂરી છે. પોતરા કાઢી નાખવાથી મગમાં રહેલા ખનિજ તત્વો નષ્ટ પામે છે. જેમને વજન ઉતારવાની ઈચ્છા હોય તેમને મગની દાળનું બાફેલું ઢોકળું બનાવી ખાઈ શકાય. મગ અને સરગવાનો સૂપ કરી પીવાથી પણ વજન ઉતરે અને અને શરદી તકલીફ ઘટે. આપણા સૌરાષ્ટ્રમાં મગ નાખ્યા મગ કશું નાખ્યા વિના બાફલો બાફેલા મગ તૈયાર કરે છે, એને કેટવા કહે છે. ચામડીના ભયંકર રોગો મળતા હોય ત્યારે કેટલાક દિવસો ખાલી ટેઠવા ઉપર રહેવાની સલાહ આપવામાં આવે છે. આમ મીઠું ઉપર નાખી શકાય નહીં. નાગપાચમ કે શીતળા સાતમના દિવસે આપણે ત્યાં ફણગાવેલા મગ, ચણા વગેરે ખાવાની પ્રથાથી જે ભૂલાઈ ગઈ તે પાછી લાવવાની જરૂર છે. આયુર્વેદમાં લીલા મગને તમામ કઠોળોમાં શ્રેષ્ઠ અને પરમ પથ્ય કયા છે. મગનું એક સંસ્કૃત નામ બલાઢ્ય. આ અર્થ એવો થાય છે બળથી ભરપૂર અને શક્તિ અને સ્ફૂર્તિવર્ધક છે. માટે જ મગ છે એ હવે અપનાવવાની ખાસ જરૂર છે. બીજું એક કઠોળ છે એને કળથી કહેવામાં આવે છે. કળથી તો હાલ બિલકુલ ભૂલાઈ જ ગઈ છે. કોઈને નાની ઉંમરે કોઈ પૂછો ને કે કળથી જે કઠોળ થાય છે તો કે કળથી કેવી હોય, ભૂલાઈ ગઈ છે. હવે ખેડૂત કળથી વાવતા પણ બંધ થઈ ગયા છે. અને કળથી ક્યાંક દુકાને લેવા જાવ તો 5-10 દુકાન ફરે તો એક દુકાને મળે. અને કળથી, અરે ભાઈ તમે કળથી તો હાવ ભૂલી ગયા, હું તમને રોજ ખાવાની ભલામણ કરું છું. રોજ તો નહીં, અઠવાડિયે એક વાર તો ચોક્કસ ખાવ. કારણ કે કળથી ફાયદા કેટલા છે. એક દિવસ ખાવાથી તમારો આખા શરીરના તમામ સ્ત્રોતોમાં શુદ્ધિ થઈ જાય, કફ અને વાયુ દૂર કરે. તેનો શાક પણ ખવાય. ઘોડાને આપણે ચણા આપીએ છીએ તેમ દક્ષિણ ભારતમાં કળથી રોજ આપવામાં આવે. અને હરસમાં કળથીની રાબ પીવાથી પથરી પણ દૂર થાય છે. કળથી પથરી દૂર થાય છે. અને વાસોડમાં પણ કળથીની રાબ પીવા છે. રૂમેટિક આર્થરાઇટિસ ટાઈપમાં પણ કળથીની રાબ પીવાથી પાર વિનાનો ફાયદો થાય. પથરી પણ તોડી નાખે. સુવાળી સ્ત્રીઓને પ્રસવ ઉપરાંત સ્ત્રાવ વધારવાને માટે કળથીનો સૂપ પીવડાવવામાં આવતો તે હવે ભૂલી ગયો છે. કળથીથી શરીરનું કળથી ચૂર્ણ શરીરે ઘસવાથી પશુઓ વળી શરીર ચોખ્ખું થાય છે. આવી આપણી કળથી ભૂલાઈ ગઈ, ફરીથી અપનાવવાની જરૂર છે. સાહેબ સંભળાય છે ને? હલો હલો. હા સંભળાય છે સર. હા સંભળાય છે સર. હા સંભળાય. બરાબર છે ને? હવે આવશે મેલેરિયા તાવ કે તાવ કોઈ પણ. ભાઈઓ આજે ભારતમાં છે ને દુનિયાના 2/3 નો જેટલા રોગીઓ ખાલી ભારતમાં જોવા મળે છે. આ માટે એ મારે કહેવું છે કે જયારે આ દેશમાં તાવમાં પહેલા લાંઘણ કરવામાં આવતું, લાંઘણ એટલે લંઘન કરવામાં આવતું. જયારે આજે ડોક્ટર પાસે જાઓ કે વૈદ પાસે જાઓ તો કોઈ આપણે પૂછતા આવતી રોગી તરીકે સાહેબ મારે શું ખાવાનું, અને ડોક્ટર પણ કહેતા નથી. અને ડોક્ટર એટલે ખાવ ને બધું તમતા રહે, તમે બેઠા જ છીએ, તમે આવશો તો મારો હાલે ને. પણ પેલા શું હતું કે તરત ઘરમાં નાના મોટા જે હતા આપણા જે વડીલો હતા, તાવ આવે ત્યારે એમ કે છે ખાવાનું બંધ, બીજું બહાર ફૂવાનું બંધ, પવન નહીં લેવાનો, આવી બધી કડકાઈ રાખતા. અને 3-4 દિવસ પછી આપણે છે ને મગનું પાણી મગના ઓસણ પર ચડાવતા. આજે આ હતું. હવે તાવને કદી પણ તાવને કોઈ દી પણ દવા ને દબાવવા નહીં. અને તાવ દબાઈ જાય અને પાછો ફરીથી એ તાવ બીજા સ્વરૂપે પછી ટાઇફોઇડ છે કે મેલેરિયા છે એવા સ્વરૂપ ફરી આવે. માટે શોધન સંબંધીય ચેક કરવાથી વિષમ જોવારા ન. સાદા તાવમાં ક્વિનાઇન કે પેરાસિટોમોલ જેવી કોઈ જે દ્રવ્યો લેવા નહીં કે દ્રવ્યથી સંબંધ કરવો નહીં. તાવ સ્વરૂપે પાછો પ્રગટ થાય. કર્કટ ઉપચાર માટે લીંબુની ફાડ માં ડીકા મારી સંચળ મરી અને જીરું
લીંબુના ચાર કટકા કરવા, એક કટકામાં લીકાબાળી નાખી, એક કટકામાં સંચળ ભરું, એક કટકામાં મરી ભરું, એક કટકામાં જીરું ભરું. આ ચાળા છાણા પાકેલા છાણા હોય એની ઉપર સહેજ ગરમ ખત ખોદાવા અને સહેજ ઠરી જાય પછી એને સીધે ચાળે કટકા ચૂસી લેવા. આ આપણે ઘરગથ્થુ ઉપચાર હતો અને એનાથી સાવ બધા વહી જતા. બીજો ઉપાય છે, કાળી જીરી એક ચમચી નો ઉકાળો કરી પીવાથી પણ તાવ જાય. બીજો કુબો નામની વનસ્પતિ, જેને આપણે દ્રોણ પુષ્પી કહી છે, આ દ્રોણ પુષ્પી ના પંચાંગ લઈ એક મોટા તપેલામાં રાખી પાણી ગરમ કરી એનો જો વરાળ છે નો નાશ લેવો આવે ને તો પણ તાવ મટી જાય. અને કુબાના ફૂલની કઢી કરી વર્ષમાં ફક્ત બે ચાર વાર જો લેવામાં આવે ને તો આખા વર્ષ દરમિયાન તાવ આવે નહીં. તાવમાં પછી પણ ભવસ્ય પાડવું જોઈએ. અહિમમ સલિલમ સુખીનમ વાસમ નિર્વિવાકો ઉચિત વસનમ ગુરુ સુક્ષમ કેસલમ. અહિમ સલિલમ, ઠંડુ નહીં પણ કુકર વાળું પાણી પીવું. સુલંઘનમ, સારી રીતે લંઘન કરવું. વાસ નિર્વતો ઉચિત, હવાની અવર જવર થાય નહીં તેવા ઓરડામાં જેમાં વેન્ટિલેશન પણ ન હોવું જોઈએ એવા રૂમમાં આપણે રહેવું જોઈએ. એક સૂત્ર છે ને કે બફા વો નફા, ધ્યાન રાખી અને પસીનો વરે એવી જગ્યાએ બેસવું જોઈએ, બેસવું જોઈએ. સુક્ષમ પેસલમ, કુણી ઉફાળી પથારીમાં સૂવું. જે માણસ તલના તેલમાં લસણની સાત કડી કરી સાતરીને ખાય અને તમામ તાવ જાય. પછીનો ઉપયોગ છે, લીમડાના પાનનો નાશ લેવાથી પશુઓ વળી અને પશુઓ માટે શરીર જો સંપૂર્ણ જ્યાં નીકળી જાય અને તાવ પણ જાય. તાવમાં લંઘન જ હોય પણ 24 કલાકમાં જે તાવ એક વાર ઉતરી જાય તેવા તાવમાં ખાવડ છૂટ આપી, પરંતુ તે પણ મગ અને મગનું પાણી છે. ક્વિનાઇન ને પણ કરી આપવું આપ ભાઈ. ક્વિનાઇન થી કેટલાય દર્દીઓ બેરાચેરા દાખલા છે. આંખે ઝાકપ પણ આવી જાય, શરીર પીળું પડી જાય, ફિકાસ આવે, વળી ક્વિનાઇન થી ગયેલો તાવ ફરી પાછો આવે. માટે ક્વિનાઇન નહીં પણ કરિયાતું તાવમાં સર્વશ્રેષ્ઠ છે. અને કરિયાતું એ ભૂખ લગાડનાર અને ભૂખ લગાડનાર અને દસને સાફ લાવનાર છે. એ ઉપરાંત પિત્તનું શમન કરનાર છે. બાળકોને તમે ગ્લુકોઝના બાટલા ન ચડાવવા, એના હાથે છોડી તમે કર્યા તો ઘસારો પાતા થાવ, તાવ ઉતરી જાય. સામાન્ય તાવમાં એક નાનો નુસ્ખો, થોડા કાળા મરીનો ભૂકો લ્યો, લગભગ 1/2 ચમચી ભૂકો લઈ તેમાં આકડાના ફૂલની એક ચોકડી, ફક્ત પાંદડી નહીં એક ચોકડી વાટી લઈ તે પાણી સાથે થાકી જાઓ તો પણ તમારો તાવ ઉતરી જાય. પણ તાવ ઉતરી જાય પણ એમાં કોઈ ઔષધ લેવું નહીં. એક પથરીનો નુસ્ખો તમને કહું. પથરી, દેશી મૂળાનો રસ 20 ગ્રામ સવા સાંજ 15 થી 20 દિવસ પીવાથી બધા પ્રકારની પથરી નીકળી જાય. બીજો આપણો દેશી બાવળ, જેને દાંતણીય બાવળ કહે, ના પાન 50 ગ્રામ સારી રીતે ધોઈ સાફ કરી ચકડીના પાણા પર વાટી, પથ્થર પર વાટી એકદમ ઝીણા લસોટા કરી એને એક વાસણમાં લઈ તેની એમાં એક વાટકી દહીં નાખી એટલે આશરે 100 ગ્રામ મેળવી લો. ગાયનું દહીં હોય તો સારું ઉત્તમ. માત્ર 50-50 ગ્રામ ની માત્રામાં દિવસમાં 4 વાર ખાવાનું. આનો નિયમિત 1 મહિનો સેવન કરું તો મૂત્રાશય અને કિડનીની પથરી એ પણ નીકળી જાય. લગભગ મારા ગામડી 7 કે 8 mm ની પથરી વાળા બે દર્દી હતા, એને બહુ સારું રિઝલ્ટ મળેલ છે. એસિડિટી, આજે જ્યાં જુઓ ત્યાં એસિડિટીના દર્દી અને હાઈપર એસિડિટી થઈ જાય. કારણ કે ખાવાનું બધું એવું થઈ ગયું, તીખું તળેલું તમતમતું બજારનું, ઘરનું તો કોઈ ખાવું નથી, ઘરે પણ ખાય તો એવું જ પણ ખાવાનું.
અને એસિડિટી થાય, હાઈ એસિડિટી થાય તો શું થાય? બીપી થાય, હૃદય ઉપર ઘાત થાય, કિડની ઉપર અસર કરે. એટલે એસિડિટી ના દિવસમાં કે રાત્રે સુતા વખતે 200 થી 500 ml ની માત્રામાં ઠંડુ દૂધ પીવું. ઘરગથ ઉપાય, ઠંડા પાણીમાં અગર બીજું ઠંડા પાણીમાં ખડી સાકર મેળવી પીવાથી આરામ થાય. ત્રીજો, તરબૂચ કેળા ખાવ, તુલસીના પાન પાંચા ખાવા, લવિંગ અથવા આમળા ચાવા, કેળાનું મિલ્ક છે ઠંડુ પીવું, ગ્રીન વેજીટેબલ્સ જ્યુસ કે જેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ક્લોરોફિલ, ખનિજ લવણ એવા જે હોય દ્રવ્ય હોય એની અંદર થોડો ખુશ્બુદાર કેળીને ખાવ. જ્યુસની માત્ર 200 ml 3 વખત લેવી. અમલેપિતમાં એક લોલીમરાજનો પ્રયોગ છે, ભૂ નિંબાદી કોથ, જે આ યોગના બહુ પ્રભાવી નહીં પણ સર્વવ્યાપી રોગ થઈ ગયેલ આવી યોગ્ય સારવાર ન કરવામાં આવે તો ઉચ્ચ રક્તચાપ, હાઈ બીપી વગેરે રોગોની શરૂઆત થાય. અમલેપિતમાં રોગની લોલીમરાજકૃત વૈદ્ય જીવન ગ્રંથમાં ઉલ્લેખિત ભૂ નિંબાદી કોથ અત્યંત ઉપયોગી સિદ્ધ થયેલ છે અને જે એનો અનુભવ પણ મેં લીધેલા છે. કટક દ્રવ્યો, કરિયાતું, લીમડાની અંતરછાલ, બીજ રહીત આમળા, હરડે, ભેળા, પરોળના પાન, અરડુસીના પાન, ગળો, ઇતપાપડો અને ભૂંગરાજ એટલે ભાંગરો અને પંચાંગ, આ બધા દ્રવ્યો સંભાગે લઈ વાટી કુટી ચૂર્ણ બનાવી વાચુસ્ત ડબ્બામાં ભરી રાખો. જયારે જરૂર પડીએ ત્યારે આનો કોથ બનાવી મધ સાથે પીવો. કોથ બનાવવાની માત્ર 20 ગ્રામ પાવડર લઈ 300 ગ્રામ પાણીમાં ઉકાળવું ધીમા તાપે. જયારે 80 ગ્રામ પાણી બાકી રહે નીચે ઉતારી મસલી ગાળીને રાખો. જેમાંથી અડધો સવારે અડધો સાંજે પીવું. પથ્યમાં અમલેપિતમાં ખાસ કરીને ચૂના ચોખા, રોટલી, પગની દાળ અને લીલા શાકભાજી લેવા. અપથ્યમાં પાનવાળા શાકભાજી, નવા ચોખા, માંસાહાર, મદ્યપાન, ધૂમ્રપાન, ક્ષોભ, ચિંતા, ખટાસ, તળેલી પૂરી પકોડા, મરચા, અથાણા, પાપડ આ બધું બંધ કરવું અને જમવું એવું કે જેમાં બાદ ભરપેટ પાણી ન પીવો. આ એક ખાસ ધ્યાન રાખો તો એસિડિટી પણ મટી જાય. હવે ખસ, ખુદલી, દાદર, ચામડીના રોગો ના જે આપણો પાદરનો અભેલો જીવડો જેને દાદા કહે છે એ ઉત્તમ ઉત્તમ છે. પીપળાના છાલનું ચૂર્ણ કરી 1 ચમચી ચૂર્ણ 1 ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવું. અડધું પાણી ભળી જાય ઉતારી તેમાંથી 1 ચમચી એરંડી નાખી પીવાથી 15 દિવસમાં ખાસ ખોટલી દાદર મટી જાય. બીજું, પીપળો છે એ બ્રેન ટોનિક છે. તો બ્રેન ટોનિકના રૂપમાં જો લેવું હોય તો 1/4 થી 1/2 ચમચી ઉંમરના હિસાબે મધ અથવા સહેજ ગરમ દૂધની સાથે સેવન કરવાથી મગજનો તરત જ સરળ તાજા થાય છે. બીજું, ચોટ મોટ પર પડેલા કુણા પાન 2 મુઠ્ઠી લઈ 2 ચમચી ગોળમાં નાખી વાટવું. જ્યારે 1 રસ બરાબર મિક્સ થાય પછી ત્યારે એને 7 ચણા જેવડી ગોળી વાળવી. 1/4 ચાંચ એક ગોળી ખાવી. ચોટ મોટ ને પીડા જેમ બ્લુફેન ખાધી મટી જાય એમ મટી જાય. આ અનુભૂત પ્રયોગો છે એની હું વાત કરું છું. શાસ્ત્રોમાં તો ઘણા બીજા પ્રયોગો છે. હવે એક ખાસ કરીને આજે એક મારે તમને બાળકો માટેના જે ખાસ કરીને જે બોલી નથી શકતા અને જે આજે એની ભાષા આપણે સમજી નથી શકતા ત્યારે દાદીમાં નાનીમાં જે જૂના માણસો હતા અને એ બાળકના હાવભાવ ના ચિહ્નો વગેરે જોઈ અને એ પારખી જતા આ બાળકને ગળું પૂર્યું છે, આ બાળકને પારેખલો લેગો છે, બાળકે ગાત આવે, વરાત થઈ છે, આંચકી છે, તાણ છે, શું છે, એ સર એના જે ચિહ્નો પરથી જાણતા.
તો એ શું હોય શકે, કેવી રીતે આપણે જાણવું? તો કે ગળું પડવું, નાના બાળકોના ગળું પડી જાય ઘણી વખતે હોળિયામાં વહેતા હોય, કે કોઈ જગ ખાટલે કે પલંગ કે શેટી પતિ પર પડી જાય, તો હાથમાંથી નાના બાળકતા પડી જાય, તો ઘણી આવું કે પગથિયા પર રમતા પડી જાય તો ગળું પડી જાય, તો ગળી પડી ગયું કેમ ખબર પડે? તો નાના બાળકો તાળવો હોય ને માથા પર, એના બાદ થવાથી અંદર ખાડા જેવું લાગે, એને ખાડા જેવું લાગે તો ગળું પડવું માનું. તો એના માટે ઉપાયો છે, એ તાળવો હોય ખાડા હોય એની અંદર 1-2 ગ્રામ ગોળ લઈ વાટી નાની લુગડી કરી અને ખાડા પર મૂકી દેવા, મૂકી એની ઉપર ઘઉંની નાની ચાંદકી કરી અને ગોળ ઉપર ઢાંકી દેવાનું, પાતો પાટો પાડી દેવાનું. 2-3 કલાક પછી જોવાનું કે ગોળ ઓગળી ગયો છે, રહી ગયો છે, તો નક્કી માથું પડ્યું છે. આવું માથું પડ્યું હોય તો ગામમાં કોઈ હોય બે ચાર જાણકાર આપણા જુનાગઢ જે મા ગળું ઉપાડતા હોય, જે મોટેથી ગળું ઉપાડતા, કોઈ હાથથી ઉપાડતા હોય, નિષ્ણાત ડોક્ટર પાસે ગળું ઉપડાવો. જો ઘરે ઉપાય કરવો હોય તો મહામરી નામનું તેલ આવે છે, નારાયણ તેલ આવે છે, એનો માથા પર વારંવાર તાળવા પાસે અને ગળા પાસે અને પાછળ જે ડોકડા ગળવા ગળવા પાસે એને વારંવાર માલિશ કરો. બીજો એક ઉપાય છે, શેકેલી સરસવના દાણા જેટલી લઈ એમાં આદુનો રસ, તુલસીનો રસ અને ભેંસના છાણનો રસ થોડોક મેળવી, મધે મેળવી તેમાંથી 4-4 ટીપા બાળકને દિવસમાં 2 વખત પાવા. તો બાળકને હાથ પગ ગાગેડી, હાથ પગ દોડી, પેટ ગાગેડી જેવી જો દેખાતા હોય એને પારક લો લાગ્યો કહેવાય, શું કહે? પારી ગાર્ભિક રોગ કહેવાય. એ શાસ્ત્રમાં આ રોગમાં જો થાય તો બાળકને ઉધરસ આવતી હોય, ઉલટી આવતી હોય, ઝાડા શરદી આવા લક્ષણ દેખાય, તો એના ઘરગથ્થુ ઉપચારમાં મધ સાથે ચપટી લીલી પેપર ચૂર્ણ સવાર સાંજ રાત્રે ચટાડો. બીજું પાણીમાં મરીના ચૂર્ણ નાખી ઉકાળો કરી સાકર મેળવી અને એ ચમચી ચીપાવો. ત્રીજું બાલ ચતુર્પદ ચૂર્ણ શાસ્ત્રોક્ત જે બજારમાં મળે છે એ પણ મધમાં અને ચટાડો, તો આમાં સારું પરિણામ મળે છે. બાળકને ઘણી દાંત આવતા હોય, દાંત આવતા હોય ત્યારે વારંવાર બાળક અંગૂઠો ચૂસતો હોય, કપડું ચૂસતો હોય, ખાનાનું રમકડું મોટા નાખતી હોય, તે લાળ જતી હોય, એ લાળ છાતી ફરાવે, શરદી થઈ જાય, આવા પણ ચિહ્નો દેખાતા હોય, અને બાળકને દાંત આવતી વખતે મસોડામાં ભયંકર પીડા થતી હોય, એટલે આ બધું કરતા હોય. તો આના ઉપચારમાં એ ધાવળીના ફૂલ, ભીંડી પેપર, આમળાનો રસ મેળવી બારીક પીસી અને મસોડા ઉપર પોચી આંગળીથી ઘસો, એથી બાળકને પીડા રહી થશે. બીજું નગોળનું એક આ પ્રયોગ છે જેને તાંત્રિક પ્રયોગ કહેવાય. નગોળનું પૂર્વ દિશાનો મૂળ લાવી એની માળા કરી ગળામાં પહેરાવાથી દાંત આવતી વખતે બધી તકલીફો નાશ થાય. આ એક અનુભૂત પ્રયોગ છે. આ પ્રયોગ ધન્વંતરી પરિવાર સાપુ સ્વરૂપમાં કરવામાં આવતો, સારું પરિણામ મળે. ઘણી વખતે એક આંખો બાળક આવતું હોય, આંખોની પાપડમાં ખજવાળ આવતી હોય, આંખો દુખતી હોય, ઈપડા વળતા હોય, આંખો ગોળતી ન હોય, નાક કાન આંખ કપાળમાં વારંવાર ચોરતા હોય, એવીમાં એ બાળકની માતાનું ધાવણના ટીપા આંખમાં નાખવા, અગત ચોખ્ખું મધ આંખમાં જો વરાશ સસડી પરણી. જો બાળકની માતા છે એ બાળકને જો પેટ ભરાવતી હોય અને જો કોઈ ખોરાકમાં પૂરતું ધ્યાન ના આપે, એ વખતે કોઈ ઠંડા પદાર્થ ખાય, કેળા ખાય, આવા વાયુ કરે એવા ખોરાક ખાય, તો એના હિસાબે બાળકને કફ થાય, એ કફ છાતીમાં પડે અને ગુડ એવો અવાજ આવતો હોય, જેથી આપણે કહીએ ને વાળ ભરણી થઈ ગળામાં અને છાતીમાં કફથી ગળું ભરાઈ જવાથી શ્વાસોશ્વાસમાં અવરોધ થાય અને બાળકને ભયંકર મૂંઝવણ થવાથી ઉધરસ પણ આવે. આમાં ઘરગથ્થુ ઉપચારમાં નાગરવેલીના પાકા પાન લઈ થોડુંક ઉપર દિવેલ ચોપડી
છાતી અને પેટ ઉપર બાંધી ઉપર પાટો બાંધવો અને માથે આછો આછો શેપ કરવો. બીજો એક ઉપાય છે ગૌપુત્ર માં હળદર મેળવી અને પાવો. બીજું છે તમકોના પાન બાળી તેની રાખ છોડી ચપટી વધવા મેળવી 2-3 કલાકે ચટાડી જેથી કરીને કફ છૂટો થાય અને બાળકને શ્વાસ શ્વાસ લેવામાં તકલીફ ન પડે. ઘણી વખત નાના બાળકોને અચાનક આંચકી કે તાણ આવે, એમના પેટ ફૂલી જાય, તાવ આવે, તે તુરંત સારવાર કરવી. એક ઘરગુત ઉપચાર યોગિક ઉપચાર છે યોગિક. પીપળાની વડવાએ પીસી, તો પીપળાની વડવાએ બહુ ઓછી હોય, જે આપણે પીપળ હોય ને એ બહુ ઓછી હોય, અમુક જે બહુ જૂના પીપળા હોય એમાં વડવાઈ હોય, પીપળાની વડવાએ પીસી તેનો રસ મધ સાથે ચટાડવો ચટાડવો. બીજું એક છે શુદ્ધ ફૂલાવેલો ટંકણ ખા, 1 ગ્રામ મધ સાથે ચટાડો. ત્રીજું સફેદ ડુંગળી ને ચીરી સુતારી અને તેનો રસ હાથના હાથના નખ ઉપર પગના તળિયે પસો. અને એક સારી છે જે શાસ્ત્રો કહેવાય કે એક પિચકારી અંદર 1 વાસેલું તેલ ભરી અને ગુદામાં ચડાવો. શાસ્ત્રીય યોગમાં લક્ષ્મીનારાયણ રસ એકાંગી રસની એક એક ગોળી એક કલાકે મધમાં ચટાડી. ઘણી વખતે બાળકોને ઊંડા ચપતા વખતે ગુદા બહાર નીકળતી જેને આપણે ગુદક રસ કહીએ છીએ. ખાસ કરીને બાળકને કબજિયાત રહેતી હોય, ઝાડાની તકલીફ હોય, એને આ તકલીફ થાય છે કે જેને આમણ કઈ નીકળતી હોય તો આવા બાળકને હરડેનો ઘસારો રોજ દિવસમાં 3 વાર પાડવો. ગાય કે ભેંસનું છાણ ગરમ કરી અને ગુદા ઉપર બાંધી ગુદા પર રાખી તેને માટે પાટો બાંધો. શાસ્ત્રોક્ત દૂધમાં છે ચાંગરી દૂધ 1-1 ચમચી સવાર સાંજ દૂધમાં પાવો. બીજું કે મુસક તેલ લગભગ હોય તો કોઈ ફાર્મસી વાળા બનાવતા નથી, કારણ કે જીવિસાનો પ્રશ્ન હોય છે. એટલે મુસક તેલ નો આછા કપડા કે ડ્રેસિંગ કોટનમાં પડાડી ગુદા પર રાખી કાછોટો લગાવી બાંધો, બહુ સારું જળ મળે છે. એટલે તો બાળકોને બહાર દે છે કેળા શીકર વગેરે ખાવા ભારે ખોરાક ન પચવાથી પેટમાં બહાર દે. એમાં એક ગૌમૂત્રમાં થોડું મીઠું અને થોડી ખાંડ મેળવી પાવ. ઈકાવાળી અને એડીઓ 1/2 ચમચી પાવ અને કબૂતરની હગાર 1 રતી મધમાં ચટાડે. આફરો ચડે બાળકોને પેટમાં, પેટ ઢમઢોલ જેવું થઈ જાય, ખાય નહીં, એને રોરો કરતું હોય, વાયુ કબજિયાત કૃમિને કારણે પણ આફરો ચડતો હોય અને બાળકને ગભરાવણ થતી હોય તો પેટ ઉપર સારી હિંગ ગરમ કરીને ચોપડી. બીજું દિવેલમાં હિંગ અને મીઠું મેળવી ગરમ કરી એક નાની પિચકારી ભરી ગોદામાં એને માપો. હિંગ અને મીઠો ગરમ પાણીમાં પીવડાવો. નાના બાળકો મોટા 7-8 વર્ષ થાય ત્યારે તે પથારીમાં બેસવા પણ કરતા હોય તો સાંજે 6-7 પછી એને કશું પ્રવાહી ખાવા પીવાનું આપવું નહીં, આપવું તો ઓછું આપવું. એટલે બાળ ચતુર્ભુજ ચૂર્ણ 1-1 ગ્રામ 2 વખત આપવું. રાત્રે ખજૂર દૂધમાં પલાળી દૂધમાં સહેજ ઉકાળી માથેથી મસળી એટલે પહેલા પીસી ખવડાવી પછી ઉપર દૂધ પાવો અને જામફળીના પાનનો રસ 1-1 ચમચી આપો. અને એક બીજું છે રુદ્રાસવ 1-1 ચમચી એમને આપો તો સારું રિઝલ્ટ મળે છે. નાના મોટા માણસોને ઘણી વખતે કબજિયાત થાય, પેટ સાફ ના આવતું હોય, પેટની ગરમી હોય તો મોઢું આવી જાય, મોઢામાં છાલા પડે, ચાંદા પડી જાય, વારંવાર ફરિયાદ કરતા હોય કે મોઢામાં ચાંદા પડી ગયા, મોઢામાં ચાંદા પડી ગયા. મોઢું એ મોઢાનો રોગ નથી, મોઢું આવું મોઢામાં ચાંદા પડે એ મોઢાનો રોગ નથી, એ છે પેટનો રોગ છે. અને એ જો આપણું શરીર એસિડિક થઈ જાય, લોહી એસિડ થઈ જાય તો લોહી આપણું બગડી જાય, એના હિસાબે આ વસ્તુ થાય.
ઘણા માણસો ઓછા ઓછા ઘરે ગ્લિસરીન લગાડતા હોય, કોગળા ગ્લિસરીન ના કરે, તીખું ચમચમ તો ખાઈ શકતા નથી, લાગે છે કે પાડા ને બદલે પખડીએ દામ દે છે, લોહીમાં ભરી ગયેલી એસિડિટી ની અસર છે. આ અગત્યનું કારણ ખૂબ જ ગરમ ખાવું, મદ્યપાન કરવું, વધુ પડતી નમક ખાવું, ખાસ તો વધુ પડતું નમક ખાવું, ખોટો ક્રોધ કરવો, ઉલટીના વેગ રોકવા, અગાઉ ખાધેલો ખોરાક પચ્યા વિના ખાવાથી લોહી બગડે છે, ત્યારે રક્તદોષની અસર થાય છે. આ રક્તદોષ પિત્તના કારણે થાય છે, માટે પિત્તનો પાક થાય એવો ખોરાક લેવો જોઈએ. જયારે આપણા રસોડામાંથી પેલા તો નમક બંધ કરવાની જરૂર છે, જો જ્યાં સુધી નમક નહીં બંધ કરીએ ત્યારે લોહી છે ને આપણે શુદ્ધ નહીં થાય. અને નમક બંધ કરીએ અને હળદર લઈ આવવાની જરૂર છે. હળદર કારણ કે હળદર હવે ગઈ છે, એટલે હળદર રસોડામાં પાછી લાવવાની જરૂર છે, અને મીઠા પ્રમાણ ઘટાડવાની જરૂર છે એ છે. અને ઘણી વખતે આપણે છાર વાપરતા હોય, લીંબુના ફૂલ વાપરતા હોય, ઓલો છાર, સોડા છાર વાપરતા હોય, પાપડના છાર વાપરતા હોય, આ છાર બંધ કરવાની જરૂર છે. અને દાળમાં ખટાશ નાખો અને લીંબુના ફૂલને બદલે આમળાનો પાવડર નાખો, અને દાળ સહેજ કાળી થાય, ખાટી જોઈ છે ને, આપણે સ્વાદ તો ખાટ જ જોઈ છે ને, બીજું કઈ. દાળમાં કોઈ ભાઈ ટમેટા તો નાખવા જ નહીં, હું ખાસ વિરોધ તમને કરું છું એને, કારણ કે આમળા છે જીવની હશે અને સારા છે અને કબજિયાત રહેશે નહીં ક્યારે. અને હાલ લીલા આવડાની સીઝન છે, ભરપૂર પેટ ખાઓ, 12 કિલો ખાઓ, કેન્ડી કઈ ખાઓ, જ્યુસ કરીને ખાઓ, એમાં ખાસ કરીને ડાયાબિટીસ વાળા તો આમળા અને હળદર નું જ્યુસ કરીને રોજ દિવસમાં 2 વાર પીવું જોઈએ, ડાયાબિટીસ એકદમ કંટ્રોલ થઈ જાય. પ્રમેય વાળા બધા પીવું છે, ભલામણ કરું છું, આમળા ખાઓ, બાળકને આમળા ને કેન્ડી કઈ ખાઓ, આમળા નું જીવન કરો, આમળા નો મોરબો કરો, આમળા નું શાક કરો, બરાબર જે ભાવે જે પ્રકારે આમળા, અને બારે બીને આમળાના પાવડર કરો, આમળાને આમળાના રસની ભાવના આપી, હળેને હળેના રસની, બેડાને બેડા રસની ભાવના આપી, અને પેશિયલ ચીઝ ત્રિફળા ચૂર્ણ બનાવો અને રાખો, અને જે એક ચમચી ચૂર્ણ બજારનો ખાવ, અને ફક્ત એક ચમચી ચૂર્ણ ખાવ તો તમારા શરીરનો 16 કળા એમ એકદમ પતું જાય. આમળા જીવન છે, આમળા તો તમારું શરીર સોના જેવું કરી દે, બેઠા માણસે જુવાળ બનાવી દે, વાળ કાળા હોય, સફેદ વાળ હોય એ કાળા કરી દે, હા આમળા તો એટલા ગુણ છે. મોઢું ન આવે એના માટે તો નિયમ પાછો, કાતણ કરતી વખતે ઉલટી કરો, તેમ કફ કાઢો, તેમ પીપળ કાઢો, લોહી શુદ્ધાશે. દૂધ સાથે ખટાશ ન ખાવ, ફ્રૂટ સલાડ છોડવા, આદુ ભેદક છે, લોહી શુદ્ધ કરે, આદુ નું સેવન કરો, તમાકુ ધૂમ્રપાન કે તમાકુની બનાવટ બંધ કરો, બધાના કેમિકલ યુક્ત સુગંધ રૂપરંગ વાળા શરબત બંધ કરો, ફટાકા અને ટમેટા બંધ કરો, આમળા અને મોટાનો એક ઉપચાર તમે કહું, ત્રિફળા ચૂર્ણ અથવા ઉકાળાની સાથે મધ મેળવીને કોગળા કરો, બાવળની છાલ ચમેલીના પાન નો ઉકાળો કરી કોગળા કરો, જોઈ ચમેલીના પાન ચાવી અને થૂકી નાખો, તેમાં પછી આમળાનો જ રસ ચાચા ચોલા પીવો, ચીઠી મધ અને આમળાનો ચૂર્ણ જેમાં બચી લ્યો, મોઢામાં મોટું ઔષધ પંચવલ્ક, જેમાં હળ, ઉમરો, પીપળો, પીપળ અને પારસ પીપળ ની છાલ લઈ એ ચાલો ઉકાળો કરી અને જેના કોગળા કરો, એને પંચવલ્કલ કહેવાય. મીઠા લીમડાના પાણીની ચટણી ખાઓ, મોઢું શુદ્ધ થાય, ફૂદાનાની ચટણી ખાઓ, ઉબકા ઉલટી બંધ થાય, બકરીના દૂધ, ગાયનો ઘીનો કોગળા, ગાયના દૂધના કોગળા કરો ઉપપાક માટે, રોજ ત્રિફળાનું સેવન કરો, પેટ સાફ રાખો, અને ત્રિફળાને તો રસાયણ વિરા કહેવામાં આવે છે, તેના સેવનથી કબજા રહેશે નહીં ને એસિડિટી જળમૂળમાંથી મટી જશે. એસિડિટી નો એક બીજો ઘરગથ્થુ ઉપચાર અત્યારે માગસરમીનો છે અને મૂળાની સિઝન છે. રોજ 250 ગ્રામ મૂળા કુણા અને તાજા લઈ 2 મૂળા સવારે 10 વાગે ટાટા રોટલામાં દહીં કે લચ્છી કે છાશ સાથે ખાઓ, એટલે 2 મૂળા બપોરે 12 વાગે જમવા ટાણે ખાઓ, 1 મહિનો મૂળા ખાઓ, ગમે એવી ભયંકર ભયંકર એસિડિટી, જૂનામાં જૂના એસિડિટી એને કહેવાય સરસિયા મટી જાય, તો તે મૂળાની સિઝન છે. મૂળા ખાઓ, મજા કરો, કબજિયાત મટી જાઓ. કબજિયાત હોય એટલે બવાસીર થાય, પાયસ થાય, અરસ થાય, તો હું તમને એક અરસ નો ઉપાય બતાવું છું, ઘરગથ્થુ ઉપચાર બતાવું. અરસ, અરસ
ઉજવા ભોપાથરી નું પંચાંગ લોહી રોકવામાં ઉત્તમ છે. ગમે એવો અરસ હોય લોહી પડતા એનો આપણે જે ગોરીજા જે કઈ ભોપાથરી જે કહે છે એનું પંચાંગ લઈ ધોઈ સાફ કરી એને વાટી રસ કરીને પીઓ. ગમે એવો લોહી પડતા રસ મટી જાય. બીજું ખાટા દાળ અને રસ કાઢી માં દહીં નાખી અગર ગાજર નાખી રાયતું બનાવી ખાવામાં આવે તો રસ મટે. ત્રીજું એક ત્રીજો ઉપાય એક કપ બીજ રેજ ચેરી 100 ગ્રામ કાળી દ્રાક્ષ અનાનસની બે સ્લાઇડ લઈ એક સફરજન અને એક ઇંચ લાંબો આદુનો ટુકડો લઈ જ્યુસ બનાવી અને રોજ લ્યો રસ મટી જાય. એક સાધુ નો પ્રયોગ છે દાળીની જટા બાળી ભસ્મ કરી રાખણી કાળી ભસ્મ કરવાની એક મોટું વાસણ લઈ દાળી જટા લીખી સળગાવી માથે બીજું વાસણ રાખી દો વાસણને ઉલટું પુલટું ફેરવો તેથી એ ભસ્મ થાય કાળી રાખ ન થાય. એટલે એ ભસ્મ પછી સેજને વાટી આછા કપડામાં ગાળી અને ભેગી કરી લેવી 3 ગ્રામની માત્રામાં દિવસમાં 3 વાર ખાલી પેટ અથવા 1 કપ છાશમાં અથવા દહીંમાં મેળવી લેવાથી 2 પ્રકારના રસમાં લાભ થાય. અને ગાયો એક બીજો પ્રયોગ છે ગાયના જે ધારફળા દૂધ તરત ગયેલું દૂધ હોય એમાં 1 લીંબુની ફાડનો રસ મેળવી તરત પીજો. આ પ્રમાણે 5-7 દિવસ કરવાથી દૂધ પીવાથી જે વાતાશ અને રક્તાશ જે કહેવાય સૂકા અને લીલા 2 વર્ષમાં લાભ થાય. હવે એક પ્રયોગ છે દાંત દાંતના દુખાવા. આ જ્યાંથી આપણે ટૂથપેસ્ટ આવી આ પ્લાસ્ટિકના બ્રશ આવ્યા ત્યાંથી દાંતનો તો લગભગ 25-30 વર્ષ થાય દાંત પડવાની શરૂઆત થઈ ગઈ. જયારે આપણા વડવાઓ ગૈઠાઓ બાવાનું દાંતન કરતા ખાસ કરીને લીમડાનું દાંતન કરતા હવે કરીને ઓળખતાથી આપણે ઘરેનું દાંતન કરીએ છીએ એ દાંતો માટે બહુ એટલા સારામાં સારું છે. તો મોલશ્રી બકુલ મોલશ્રી જે આપણે કહીએ છીએ એ બકુલની છાલનું ચૂર્ણ કરી સવાર સાંજ માલિશ કરું તો દાંત તમારા મજબૂત થાય. કરજના દાંતન કરવાથી પાયોરિયા ત્યાં હોય કે મોઢામાં દુર્ગંધ આવતી હોય એ મટી જાય. રાજકોટમાં તો અમારે રેસકોર્સ ઉપર એક તમે 5-7 જણા બેઠા છે એ કાયદા માટે તમે કરજનો દાંતણ આપે અને કરજના દાંતણથી તો અમારા ઘણા ના હોય કે જેને કહીને પુષ્કળ લાભ થયા છે. દાંતણ કરવાથી દુખાવો અને ખાસ કરીને પાયોરિયા કાયદા માટે મટી જાય. એ ઘરે બનાવવા જોઈએ હળદર નમક અને સરસવ એ પેસ્ટ બનાવવાની છે. હળદર નમક સરસવનું મિશ્રણ કરી સવાર સાંજ માલિશ કરવાથી દાંત અને દાંતના દાંતના દુખાવા મટી જાય છે અને દાંત બહુ મજબૂત થાય છે. દાંત દુખના દુખાવા થતા હોય તો પછી મોઢામાં જે ભોજન કરવાની અરુચિ જાગતી હોય છે અને ભોજન બે સ્વાદના હોય ભોજન જોતા એમ થાય કે ખાવું નથી ભોજન ખાય તો સ્વાદ નથી આવતો તો આ ખાસ કરીને દાંતણ કરવાથી મોઢામાંથી જે દુર્ગંધ આવતી હોય એની સાથે બનતું હોય તો આ રુચિ દૂર કરવા માટે થઈને એક તમને એક નાનો પ્રયોગ કહું છું. આમ તો અરુચિ વાયુથી જો અરુચિ પેદા થઈ હોય તો શ્વાસમાં બસ્તિ ક્રિયા કરવી પડે પિત્તથી અરુચિ થઈ હોય તો જુલાબ લાવવો પડે અને કફથી અરુચિ થઈ હોય તો વમન કરાવવું પડે. પણ એવું આપણે વૈનપાય આ બધું કરાવવું પડે અને આપણે જાણતા હોય કે આ અરુચિ મને વાયુથી થઈ પિત્તથી થઈ કે કફથી થઈ તો શું કરો કે દાણા લઈ લીંબુના રસ ચિંતાઓ અને મરી દાણાનો દાણા લીંબુના રસમાં રસ ચિંતવ અને મરી લઈ 2 વાટી લસોટી નાની ગોળી કરી અને મોઢામાં રાખીને ચૂસવી મોઢામાં
થી સ્વાદ આવશે, રુચિનો નાશ થશે. પંચામૃત જે આપણે મંદિરે જાય, જે પંચામૃત આપતા, ખાસ કરીને સાંજે પૂજા કરે દર્શને રામ મંદિરે કે શંકર મંદિરે, એટલે ખાસ કરીને રામ મંદિરે જાય ત્યારે પંચામૃત આપતા. આ પંચામૃતમાં શું હોય? પાંચ વસ્તુ હોય, દૂધ હોય, દહીં હોય, ઘી હોય, સાકર હોય, અને દૂધ દહીં સાકર અને મધ. મધ મધ હે મધ મધ આ મધ મધ દૂધ દહીં મધ, આ પાંચ વસ્તુ હોય. આ પાંચ વસ્તુને પંચામૃત કહેવાય. જો આ પંચામૃત સાંજે પૂજા કરે, પંચામૃત આપી અને પછી જ આપણે જમવાનું. એટલે પંચામૃત આપવાનું કારણ એ કે તમને તરત રુચિ થાય જમવા માટે, અને જે ખાધેલું છે રુચિ થાય તો મોઢામાંથી એ અંતઃસ્રાવ્ય જે લાળો હોય એ પાચન ક્રિયા મદદરૂપ થાય અને પાચન ક્રિયા સારી થાય. એમાં એક બીજો પ્રયોગ છે, સાકર સોથ મરી પીપર અને કોઠું. સાકર સોથ મરી પીપર અને કોઠું એનું ચૂર્ણ કરી લીંબુના રસમાં ખરલ કરી કૂટી અને મધમાં ગોળી બનાવી રાખી દેવી અને ગરમ જમતા પેલા ચૂસવી. ચટણી રાખવી જેથી સ્વાદિષ્ટ લાગે અને રુચિ વધે. ખાસ કરીને કાકડી, કાંદા આવા બાજ ટુકડા કરી કચુંબર કરવું, અગરનું રાયતું બનાવી અને ખોરાક રાખવાથી રુચિ વધે. રુચિ વધે તો ખોરાકમાં લાળ વધુ પેદા થાય અને પાચન ક્રિયા સારી થાય અને જે પચવાની ક્રિયા છે ઝડપી સારી થાય. સાહેબ સંભળાય છે ને? હેલો, એકદમ બરાબર ક્લિયર. તમે ભૂલી જતા ને કઈ પાછું? ના 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 ના, કાંઈ ભૂલી જવા. ફટકડી ના ઘણા ઉપયોગો છે જે આપણે ઘણા વાપરતા હોય છે. અને ફટકડી આમ તો શું છે, જ્યાં ખાલી ફટકડી કે જ્યાં ખાલી ખાલી કાચી ફટકડી, અને જ્યાં શુદ્ધ કરે એટલે કે ફુલાવડી ફટકડી વાપરવી જોઈએ. ફટકડીને શુદ્ધ કરવા માટે નાના ટુકડા કરી તાવડીમાં નાખી અને જે શેકવાથી એ પીગળી રસ થાય અને જયારે સફેદ થાય ત્યારે એને તાવ થી ઉખેડી અને નાના કોઈ એ પાત્રમાં ભરી લેવી, શુદ્ધ કરેલી ફટકડી કહેવાય. શરીરમાં ક્યાંય પણ જો લોહી નીકળતું હોય અને બંધ ન થતું હોય તો એક કપ દૂધ, એક કપ દૂધ માં એક ચતુર્થાંશ એટલે અડધી 5 ચમચી ફટકડી ચૂર્ણ નાખી મેળવીને પીવાથી કે લોહી બંધ થાય છે. એમાં ખાસ કરી કાકડા વધતા હોય કે કાકડા એટલે ટોન્સિલ, તો ફટકડી વાળા ગરમ પાણીથી કોકડા કરવાથી કાકડામાં રાહત થાય છે. અને કાકડા જે હવે દુખતા હોય એની ઉપર હળદર લગાડી દેવામાં આવે તો કાકડા દુખાવો બંધ થાય છે. એમાં ખાસ કરીને શ્વેત પ્રદર અને રક્ત પ્રદર માં ફુલાવડી ફટકડીનું ચૂર્ણ એક એક ચમચી સવા સાંજ પાણી સાથે આપવાથી ઘણો જ લાભ થાય છે અને આ ક્રમ કુલ 7 થી 15 દિવસ પણ ચાલુ રાખો. ફટકડીને ચૂર્ણ મધ સાથે ચાટવાથી ખાંસી અને દમમાં પણ લાભ થાય છે. 50 ગ્રામ ગુલાબ જળમાં, 50 ગ્રામ ગુલાબ જળમાં અગર શુદ્ધ પાણીમાં 1 ગ્રામ ફટકડી નાખી અને હલાવો અને ઓગળી જાય ત્યારે તેને જાડા કપડા વડે ગાળી અલગ એક પાત્રમાં ભરી એક એક ટીપુ આંખમાં નાખવાથી આંખની બળતરા, આંખની જળર, આંખમાં આંસુ આવો, આંખનો દુખાવો વગેરે મટે. ન્યુમોનિયા તાવ માં ફટકડી અને કાળા મરી મેળવી રાખવી, અડધી ચમચી ચૂર્ણ એક એક કલાકના અંતરે આપવાથી ન્યુમોનિયા તાવમાં રાહત થાય છે. બાપુ સમય નું કેજો. પછી એક સૂત્ર છે, ધાન્ય મધુરમ શક્તિ કસાયમ પીવંત
પિત્તનાસન જ્વર કાસ સુસ્વા ચરદી કફહારી ચરદી પૂનમ. અત્યારે શિયાળાની સિઝન છે, ધાણાની મોસમ છે, બજારમાં ધાણા મળે છે, ખાલી 5 રૂપિયા એક પૂરો ધાણા મળે, તો આ ધાણાનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. ધાણાનો શરબત બનાવી પીઓ, ધાણા શાકભાજી કરી કયો, ચટણી બનાવીને ખાઓ. અને અત્યારે ધાણાનો ખરેખર છે, મને કોઈ ધાન્યકમ મધુરમ શીતમ કસાય, ધાણા મધુર છે, શીતળ છે, તુરા છે, પિત્તનાશક અને તાવ ખાંસી ને તૃષા અને કફહારી ચદીપનમ. તૃષા છર્દી કફહારી ચદીપનમ, તૃષા અને પછી ઉલટીને મટાડનાર છે અને કફનો નાશ કરનાર છે અને અગ્નિને પ્રદીપ કરનારી છે. એક વિછુની સામે બાપુ સીછુ, સિઝન છે, ખેતરમાં છે, પીછું કરતા હોય તો સામાન્ય દવા છે. અપામાર અઘેડો આખા છોડ નો પંચાંગ સહિત ખોદી લાવી જેવા ધોઈ અને સાફ કરી રાખો. બીચીનો ડંખ માર્યો એને જેટલો ઉપર ચડ્યો હોય ત્યાંથી અઘેડો અને શરીરને અડે એ રીતે ઉપરથી નીચે ફેરાતા રહ્યો અને નદીને પૂછતા રહ્યો, બીચી ક્યાં લઈ આવ્યો, તો કે હાથે આવ્યો, કોણી આવ્યો, નીચેડે આવ્યો. જયારે એ બરાબર દંશ માં આવે ત્યાં સુધી એને માથે ફેરાવાનું. જેવો દંશ સ્થાને આવે એમ કે એટલે આખા આખા પંચક ને વાટી ડુબડી બનાવી દંશ સ્થાન ઉપર એને બાંધી દેવાનું અને માથે આચો આચો એને છાણાનો શેક કરવાનો. તો દર્દી એમ કે મને સરસ લાગે કે ગરમી જણા એવું લાગે તો એને ઠંડુ કોઈ સાકર વાળું શરબત પાઉ, ઠંડા પવન રાખો, થોડી વાર માં દંશ સ્થાન વિશે નાબૂદ થાય. આ અનુભૂત પ્રયોગ છે. એક છે, બીજો પ્રયોગ બતાવું છું બાળકો માટે, ખાસ કરીને આજના બેનો ઘણી વખતે એમ કહેતા કે મને દૂધ નથી આવતું. જો ભગવાને જો બાળક આપ્યું હોય ભગવાને વ્યવસ્થા ન કરી હોય કરી જોઈએ ને, પણ આજના જે બહેનો છે એનો જે પ્રસવોત્તરનો જે આખો જે સમય હોય છે એ દરમિયાન જે ખાવાની ચીજો ન ખાતા હોય, ન ખાવાની ચીજો ખાતા હોય એટલે આ વસ્તુ થતી હોય છે. કારણ કોઈ ઢોર ને કે એનું કોઈને દૂધ નથી આવતું એ પ્રશ્ન સાંભળો નથી સાંભળો, ખાલી માનવ જાતને આ થાય છે. તો એને શું કરવું જોઈએ, ખાઈ ક્લાસ સારો અમૂલ્ય અને સરળ યોગ નુસ્કો આપું છું કે જે બહેનોને ધાવણ ના આવતું હોય, પૂરતું ધાવણ ના આવતું હોય એટલે 50 ગ્રામ સત્તાવરી 50 ગ્રામ મિશ્રી આ બંને ખૂબ ઝીણું વાટી કપડ છાણ ચૂર્ણ કરી ચાળી એક ડબ્બો ભરી લેવો. આ ચૂર્ણ પછી 5 ગ્રામ ચૂર્ણ 1 કપ ગાયના દૂધમાં, 1 કપ ગાયના દૂધમાં રોજ લેવું તો 7-8 દિવસમાં એ દૂધની વૃદ્ધિ થશે. સાથે સાથે સામાન્ય બહેનો જે યુવાન બહેનો છે સામાન્ય, જો આપ ચૂર્ણ રોજ સેવન કરે અને ઉપર જો ગાયનું દૂધ પીએ તો એને ગર્ભાશય મજબૂત થાય અને ગર્ભધારણની ક્ષમતા પણ વધે છે. બાપુ અગિયાર થયા સાહેબ, અપા નથી બાપુ, હેલો ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગવત. ઓમ દ્યોઃ શાંતિ શાંતિ રિક્ષ શાંતિર પૃથ્વી શાંતિ આપ શાંતિ સદય શાંતિ વનસ્પતે શાંતિ વિશ્વેર દેવા શાંતિ બ્રહ્મા શાંતિ સર્વ શાંતિ શાંતિરેવ શાંતિ સા મા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બધાને જય ધન્વંતરી ભગવાન.
હેલો